Jessy Krishnamani bro. Apni agla lecture ni andar part 5 azadi ane na pachi eno ek lecture bhari gaya aje ena thi agar chalavie chhe aje ane bhanshu ke hind swatantra dharm apne evu bhanya mitro ke hindustan ane pakistan em be alag alag swatantra desh banshe એના માટેના કયા આધાર ઉપર એનું શાસન ચાલશે એ હિન્દ નિયામક ધારો તરીકે ઓળખવામાં આવે છે 1947 આપણે આઝાદ થયા હવે આ આઝાદીના સમયે કે હિન્દ સ્વતંત્ર જે ધારો છે એમાં કઈ કઈ બાબત નક્કી કરવામાં આવી એના વિશે આપણે ભણીએ તો એમાં સૌથી પહેલા એવું નક્કી કરવામાં આવ્યું કે ભારત અને પાકિસ્તાન એવા બે અલગ અલગ સ્વતંત્ર દેશની સ્થાપના કરવામાં આવી બીજું કે બંને જે દેશ છે એને પોતપોતાનું બંધારણ જાતે કઈ રીતનું નક્કી કરવું છે એ નક્કી કરશે અને બંધારણની રચના કરશે એટલે બંને હિન્દુસ્તાન એટલે ભારતે ભારતનું બંધારણ નક્કી કર્યું અને પાકિસ્તાને પાકિસ્તાનની બંધારણની રચના કરી ત્રીજો એવો નિયમ હતો કે જે રજવાડું છે જે રાજ્ય છે એને ભારતમાં પણ નથી જોડાવું અને પાકિસ્તાનમાં પણ નથી જોડાવું એવા રાજ્ય પોતે સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત કરી શકશે એટલે ત્રણ બે ભાગ પડશે ભારત અને પાકિસ્તાન જેને એમાં જોડાવું નથી એ સ્વતંત્ર રાજ્ય બનશે સ્વતંત્ર દેશ બનશે અને એ દરેક પોતપોતાનું બંધારણની રચના કરવાની રહેશે આ ત્રણ બાબતો છે એ હિન્દ સ્વતંત્ર ધારાની અંદર નક્કી કરવામાં આવેલી હતી કારણ કે બે ભાગ પડે છે કયા દેશને કઈ રીતે પોતાનું શાસન ચલાવવું છે તો બંધારણને પોતે જ ઘડવું પડે એટલે અહીંયા સૌ પોતાનું બંધારણ ઘડશે અને જે રાજ્યને નથી ભારતમાં જોડાવો નથી પાકિસ્તાનમાં જોડાવો તે સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત થઈ શકે છે પણ મિત્રો આજે ત્રીજો કાયદો છે કે લાંબા સમય સુધી અમલમાં નહોતો મૂકવાનો આજની તારીખમાં કોઈ રાજ્ય સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત થઈ શકે નહીં એ અમુક સમય પૂરતો જ હતો પછી એનો કઈ એનો એ કાયદાનો નિકાલ કરી દીધો છે એના પછી ભારતીય દળ પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી કારણ કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે બધા સજેશનો માઉન્ટબેટને જ આપેલા હતા પ્રથમ ગવર્નર એને માનવામાં આવે છે પછી એનું કારણ એ છે કે આપણે સીધા 15 ઓગસ્ટ આઝાદ થઈ ગયા 16 ઓગસ્ટે આપણે આપણી રીતે દેશ ચલાવશે એવું તો એટલું ઝડપથી તો કઈ શક્ય બને નહીં ને એટલે એમ કહેવાય છે કે એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ પણ અંતિમ એ ભારત દેશના જ અંતિમ ગવર્નર પછી આપણે ક્યાં ગવર્નર પ્રથા હતી તો અંતિમ ગવર્નર તરીકે રાજગોપાલાચારીની નિમણૂક કરવામાં આવેલી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુને પસંદ કરવામાં આવેલી અને એમણે 15 ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી પ્રથમવાર ભારતનો ઝંડો ફરકાવેલો હતો હવે અહીંયા મિત્રો એક નકશો રાખેલો છે કે ભારતની અંદર ભારત અને પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા પણ ત્રણ રાજ્યો એવા હતા કે જેને ભારતની સાથે જોડાણ નહોતું કર્યું અને પાછળથી એમને એ ભારતની સાથે જોડાણ કરાવ્યું છે તો શું તકલીફ હતી અને કઈ રીતે એ ભારત સાથે જોડાણ એની વાત હવે આપણે કરવાની છે જો એક હતા જૂનાગઢના રાજા મુસ્લિમ રાજા હતા નવાબ પછી હૈદરાબાદ એ પણ મુસ્લિમ રાજા હતા અને કાશ્મીરના રાજા ત્રણેય શા માટે એ લોકોએ ભારતની સાથે નહીં પાકિસ્તાનની સાથે જોડાણ કર્યું હતું પણ ભૌગોલિક દ્રષ્ટિએ નકશાની અંદર જોઈએ તે કોઈ હિસાબે શક્ય બને એવું હતું નહીં હું તમને બતાવું કે જો જૂનાગઢ છે એ ભારતના આ ગુજરાત રાજ્યની અંદર આવેલું છે આ સૌથી નીચેનો જે ભાગ દેખાય છે ને અહીંયાથી તો એ જૂનાગઢ છે તમને પ્રોપર જગ્યા બતાવી દઉં આ વચ્ચે આવશે બરાબર અહીંયા કિનારા પર વચ્ચે હવે
પાકિસ્તાન સાથે જોડાય તો આ ભૌગોલિક દ્રષ્ટિએ તો કોઈ રીતે શક્ય બને એમ હતું નહીં. હવે વલ્લભભાઈ પટેલે વીપી મેનને ઘણું એને સમજૂતી આપી કે આ રીતે શક્ય બને એવું નથી, તો એ રાજામાં જ નહીં. પછી લોકોની ઈચ્છા હોય છે કે ખરેખર લોકો પણ પાકિસ્તાનમાં જોડાવા ઈચ્છે છે તો કોઈ રસ્તો કાઢવો પડે, પણ લોકોની ઈચ્છા ત્યારે કહેવાય લોકમત. લોકમત એવો હતો કે એ લોકોની ઈચ્છા ભારત સાથે જોડાવાની હતી, રાજા એકની જ ઈચ્છા એવી હતી કે એને પાકિસ્તાન સાથે જોડાવું હતું. એટલે હવે જૂનાગઢની જે પ્રજા છે એ પણ રાજા વિરુદ્ધ ગઈ. જૂનાગઢની પ્રજાએ ત્યારે છે ને ભારતના ચાર ભાગ પડ્યા હતા, એ ગુજરાત અને મહારાષ્ટ્ર એક સાથે હતા. એટલે જૂનાગઢના લોકોએ મુંબઈની અંદર આરસી હકુમતની સ્થાપના કરી. આરસી હકુમત એટલે એક સંસ્થા, એની સ્થાપના કરી અને જૂનાગઢને ભારત સાથે જોડાવાના પ્લાનિંગ કર્યું. દરેક રીતે જે સત્યાગ્રહ કરવો પડે એ સત્યાગ્રહ કર્યા અને ઘણી એવી સમજૂતી માટે મિટિંગો પણ કરી, પણ એ રાજા માન્યો જ નહીં. અને અંતે આ આર્યન હકુમત સાથે સાથે ઘણા યુવાનો પણ એમાં જોડાયા. હવે એ આર્ય હકુમત પ્રમાણે જૂનાગઢને ચારેક તરફથી ઘેરી લેવામાં આવ્યું અને જૂનાગઢનો કોઈ માલ જૂનાગઢની બહાર ન જાય, બહારનો માલ કોઈ અંદર ન આવે, કારણ કે એને પાકિસ્તાનમાં જોડાવવું. એટલે આવી રીતે હવે કોઈ એક રાજ્ય હોય એને કોઈ બીજા સાથે સંપર્કમાં રહેવાનું હોય તો ક્યાં સુધી ટકી શકે, એને ઘણા માલ સામાનની જરૂર પડે તો બીજા રાજ્યમાંથી લેવા જાય, પોતાનો માલ બનાવેલો હોય એને બીજા રાજ્યમાં વેચવા જવું પડે, તો એક આદાન પ્રદાનની પ્રક્રિયા છે એના ઉપર તો ચાલવાનું જ નથી. એટલે રાતોરાત એ જે જૂનાગઢનો જે નવાબ હતો, આમ તો એને એના પ્રધાનની ચડાવણી હતી એટલે એ અવકરતો હતો, પણ રાતોરાત પછી ચારે બાજુથી ફસાઈ ગયો એટલે રાતોરાત પાકિસ્તાન ભાગી ગયો અને જે જૂનાગઢના લોકો હતા એ ભારત સાથેનો જોડાણ નક્કી કર્યો. તો આવી રીતે જૂનાગઢ ભારત સાથે જોડાયું. બીજા રાજા હતા હૈદરાબાદના રાજા છે, હૈદરાબાદ દક્ષિણ ભારતની અંદર આવે છે, તો એ પણ વચ્ચે આવવાના કારણે એનું પાકિસ્તાન સાથે જોડાણ થઈ શકે નહીં. એના રાજાને પણ ઘણું સમજાવ્યા પણ એ માન્યા નહીં. એટલે અંતે એ હૈદરાબાદ ઉપર લશ્કરી શાસન સ્થાપી દીધું, મતલબ લશ્કર કંઈ સોંપી દીધું એટલે લશ્કરી સેના ત્યાં પહોંચી ગઈ. એટલે હૈદરાબાદના જે રાજા છે એ ગભરાઈ ગયા અને એ પણ નાસી ગયા પાકિસ્તાન. એટલે આ રીતે લશ્કરી મદદથી હૈદરાબાદને પણ ભારતની સાથે જોડી દેવામાં આવેલો. અને ત્રીજો રાજા છે કાશ્મીરનો, કારણ કે કાશ્મીરનો ભાગ છે એમાં તો કંઈ કરવું જ ન પડ્યું, સમજૂતી તો આવી હતી, પણ 1947માં આઝાદ થયા અને તરત 6 મહિનાની અંદર 1948ની અંદર પાકિસ્તાને જમ્મુ કાશ્મીર ઉપર હુમલો કર્યો, યુદ્ધ કર્યું. હવે આ રાજા ગભરાઈ ગયો, રાતોરાત એને ભારત સરકાર સાથે જોડાવું છે એવો ખતપત્ર સહી કરી દીધો અને એ યુદ્ધ દરમિયાન જ જમ્મુ કાશ્મીર ભારતની સાથે જોડાઈ ગયું અને પછી ભારતે એમને મદદ પણ કરેલી હતી. તો આવી રીતે જે 3 રાજ્ય હતા, મેં તમને કીધું 1559 રાજ્ય માની ગયા હતા, 3 રાજા નહોતા માનતા, એ 3 રાજા આવી રીતે માન્યા અને પછી આખે આપણું ભારત આપણે સ્વતંત્ર ભારત તરીકે એને ઓળખીએ છીએ, એ સ્વતંત્ર બની ગયું. હવે આટલું બધું આપણને આનંદ આઝાદીનો છે, ખબર નહીં કહીએ કે આઝાદીને નજર લાગી ગઈ. 30મી જાન્યુઆરી એટલે કે 6 મહિનાના અંદર જ ગાંધીજીની હત્યા થઈ અને આના સમાચાર રેડિયો ઉપર આવ્યા. પંડિત જવાહરલાલ નહેરુએ જ આ રેડિયો ઉપર સમાચાર કીધેલા હતા. નથુરામ ગોડસે નામનો માણસ હતો, એ દિવસે ગાંધીજી ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા એટલે દેશની અંદર ઘણા કોમી હુલ્લણો ચાલ્યા હતા અને એને શાંત પાડવા માટે એ ઉપવાસ ઉપર ઉતરેલા હતા. પછી આખા દેશની અંદર શાંતિ પણ સ્થપાણી એટલે એ દિલ્હીના
બિરલા હાઉસમાં રોકાણા થયા અને ત્યાંથી એ પ્રાર્થના સભામાં જતા હતા. તો એ બિલ એ રસ્તાની અંદર જ પ્રાર્થના સભામાં જતા હતા. એ રસ્તામાં જ નથુરામ ગોડસે નામનો માણસ એની સામે આવે છે અને એને ત્રણ ગોળી મારે છે અને ત્યાં જ ગાંધીજી અવસાન પામે છે, મૃત્યુ પામે છે. એટલે આ નથુરામ ગોડસે નામના માણસની હત્યા કરી અને એ દિવસે ભારતના આખા ભારતની અંદર રેડિયો પર સમાચાર આવ્યા અને એ સમાચાર પંડિત જવાહરલાલ નહેરુએ હતા કે મિત્રો, એક આપણે કહીએ એવી ખુશીની જ્યોતિ હવે બુજાઈ ગઈ છે. આપણા વચ્ચે આપણા પ્યારા એવા નેતા ગાંધીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. આવા સમાચાર સાંભળતા સાંભળતા જ આખા દેશની અંદર એક કહીએ ને કે શોક મોજું ફરી વળ્યું. લોકો ઉદાસ થઈ ગયા કે જેમને આપણા આઝાદી માટે ખૂબ આખી જિંદગી મહેનત કરી એમની આજે હત્યા થઈ છે એ જાણીને ખૂબ દુઃખ થયું. હવે એ ઉપરાંત ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બન્યા, એ જ રીતે ભારતના સૌથી પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવેલી હતી અને સદા અમર રહે એવા ગાંધીજી આપણા રાષ્ટ્ર પિતા બન્યા. તો આવી રીતે ભારત આઝાદ થયું એના પછી ઘણી બધી મુશ્કેલીઓ અને આજની તારીખમાં જોઈએ તો ભારત એમ કહીએ તો વિકાસશીલ દેશ બની ગયો છે. ઘણા બધા વિકાસની અંદર આપણે ખૂબ આગળ નીકળી ગયા છીએ અને દુનિયાની સાથે કદમ મિલાવી રહ્યા છીએ. તો આ પાઠને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. એના સાથે તમારું આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે એના આ જે ત્રણ પોઈન્ટ હતા એ તમારે લેશનમાં લખવાના રહેશે. આ પાઠને અહીંયા પૂરો કરીએ. જય